રાજકોટ જિલ્લા સાપરવિરાવળમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ મકર સંક્રાંતિ પર્વની. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ લોકો ઢાબે ચડી પતંગ ચગાવી રહ્યા. ડીજેના તાલ સાથે લપેટ લપેટની બૂમો સાથે લોકો રંગબેરંગી પતંગ ઉડાવી રહ્યા છે, જેમાં સવારથી પવનની ગતિ ઓછી હતી, પરંતુ ગમે તેમ કરી લોકોએ જુગાડ કરી પતંગ ઉડાડવાનું શરૂ કર્યું. આ વખતે ઉત્તરાયણમાં માહોલ પણ ધાર્મિક બન્યો. લોકો જય શ્રીરામ અને ધાર્મિક ગીતો ડીજે પર વગાડી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા. આ ઉપરાંત લોકો ઊંધિયું જલેબી ખાઈ પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી, જેમાં ભારત દેશ સાંસ્કૃતિક પર્વનો દેશ મનાય ત્યારે જેમાં દિવાળી નવરાત્રી હોળી જેવા પર્વો ધામધૂમથી ગુજરાતી સહિતમાં ઉજવણી કરાતી હોય ત્યારે સાપરવિરાવળમાં મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ. આ પર્વને વધાવવા પતંગ રસિયાઓ અગાઉથી તૈયારીમાં લાગી જાય, જ્યારે આજ રોજ સાપરવિરાવળ પડવલા રીબ પારડી ગુંદાશર ઢોલાર સહિતના આજુબાજુ ગામોમાં પતંગ રસિયાઓ સવારથી છત પર વારંવાર સહિત પહોંચી ગયા હતા. મકર સંક્રાંતિના દિવસે ગૌ માતાઓને લીલો ચારો ખવડાવવાનું ધાર્મિક મહત્વ પણ છે, જેમાં સાપરવિરાવળ એક ઇન્ડસ્ટ્રીઝ ઝોન હોય જેથી અહીંયા બે દિવસ કંપનીઓ દ્વારા મિનિમા વેકેશન જાહેર કરતા શ્રમિકોમાં પણ આનંદની લાગણી છવાઈ. કાઈપ્યો છેના નાદ સાથે યુવાનો ઉત્સવપૂર્વક પતંગ ચગાવતા જોવા મળી રહ્યા હતા. આ વર્ષે નવો ક્રેઝ જોવા મળ્યો, જેમાં છત પર માતાજીના ગીત તેમજ ટીટોડા સદેશ ભક્તિ તેમજ ગુજરાતી ગીતોની રમઝટ બોલી તેમજ પતંગ ઉડાડવાની પણ નાના બાળકો પેરેન્ટ્સ સાથે ઉત્સાહથી મોજ માણી તેમજ મમરાના લાડુ કાળી શેરડી લીલા ચણા સહિત આરોગ્યા હતા, જેમાં સાપરવિરાવળમાં સવારમાં થોડો ઠંડો સુસવાટા મારતો પવન ફૂંકાતા પતંગ રસિયાઓમાં મોટે ભાગે છત કરતા નીચેના ખુલ્લા મેદાનોમાં પતંગ ઉડાડતા જોવા મળી રહ્યા હતા. વહેલી સવારથી યુવાનો અને વડીલો વગેરે છત પર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં શહેરમાં ઠેર ઠેર દુકાનોમાં આ વર્ષે ઊંધિયાનું વેચાણ પણ ધૂમ જોવા મળ્યું, જેમાં મન ભરી લોકોએ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી. બ્યુરો રિપોર્ટ, પંકજ ટીલાવ, સાપરવિરાવળ. મારું નામ અગ્રવત દેવંશી છે. હું સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું. દિવાળી બાદ નવું વર્ષ આવે છે. નવું વર્ષનો પહેલો તહેવાર એટલે કે ઉત્તરાયણ. ઉત્તરાયણમાં લોકો તે ઉત્તરાયણ ખૂબ જ મોજથી ઉજવે છે, કારણ કે તે ઉત્તરાયણમાં લોકો છત ઉપર ચડી પતંગને ચગાવે છે, સાથે સાથે મોજ પણ કરે છે, સાથે સાથે લાડવા પણ ખાય છે, ચીક્યુ પણ ખાય છે, અડદિયા પણ ખાય છે, કારણ કે શિયાળામાં અડદિયા ખૂબ જ તંદુરસ્ત હોય છે. ત્યારબાદ બોલ. તે દિવસે લોકોને પતંગ ચગાવવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે પક્ષીઓ આકાશમાં ઉડે છે, તેથી તેમનું ગળું ન કપાઈને તે મૃત્યુ ન પામે તે માટે આપણે પતંગ સાવચેતીથી ઉડાવવી જોઈએ. ધન્યવાદ ને હેપી